ઓમ નમઃ શિવાય બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? ગુડ મોર્નિંગ. તો જુઓ, આગળ આપણે કાનાવાળા શબ્દોને શીખી ગયા. હવે આપણે હસ્વઈ એટલે કે ઈ, ઈ એટલે ઈમલી, ઈમલી એટલે આંબલી. ઈ ઇમારત, ઈ સે ઇમારત, ઇમારત એટલે મકાન. તો આપણે હસ્વઈ એટલે હસ્વઈવાળા આપણે જો અહીંયા બારાક્ષરી શીખવાની છે, પછી એના પછી શબ્દો અને વાક્યો આવશે. તો જોઈએ, તો જો સ્ટાર્ટ કરીએ આપણે. પઢો રંગ ભરો એટલે કે વાંચો અને રંગ પૂરો. તમારે આ ઈમાં રંગ પૂરવાનો રહેશે. તો ઈ સે ઈમલી, ઈમલી એટલે શું થાય? આમલી, બધાએ ખાધી જ હશે. પછી ઈ સે ઇમારત, ઇમારત એટલે મકાન, જે ઘરમાં આપણે રહીએ છીએ ઘર એને મકાન કહેવાય. તો જુઓ નેક્સ્ટ, વાંચો અને લખો. તો અહીંયા જુઓ ટપકાવાળો ઈ આપેલો છે અને આપણે અહીંયા બીજો જાતે લખવાનો છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ઈ સે ક્યા આયેગા? ઇમલી. ઈ સે ઇમલી. ઇમલી, ઈ સે ઇમારત, ઈ સે ઇમલી, ઈ સે ઇમારત. ઈ સે ઇમારત. હવે નેક્સ્ટ જો અહીંયા અક્ષર વાંચો અને લખો. તો હવે હસ્વઈવાળા એટલે કે ક છે એને હસ્વઈ લગાવીએ આપણે એટલે કી થઈ જાય. તો એ રીતે આપણે આ બધા જે બારાક્ષરી છે એ હસ્વઈ આપણે બારાક્ષરી શીખીશું. તો જુઓ અક્ષર વાંચો અને લખો. તો કી કઈ રીતે વંચાય? કી. પછી ખી. તો આપણે નીચે પણ લખતા જઈશું. કી શું લખવાનું? કી. કન હસ્વઈ કી, ખન હસ્વઈ હસ્વઈ ખી, ગન હસ્વઈ ગી, ગન હસ્વઈ ગી. ગન હસ્વઈ ગી. પછી જન હસ્વઈ ચી, જન હસ્વઈ છી. પછી જન હસ્વઈ જી. જન હસ્વઈ જી. હવે જુઓ ટન હસ્વઈ ટી, ટન હસ્વઈ ટી. પછી ઠન હસ્વઈ ઠી, ડન હસ્વઈ ડી, ડન હસ્વઈ ડી. તમારે ધીમે ધીમે લખવાનું એટલે તમને આવડે. પછી અણી, તન હસ્વઈ તી,
સ્થળનો રસોઈથી ચીદનો રસોઈ દી ધનો રસોઈ દી છી ધનો રસોઈ પન રસોઈ પી પન રસોઈ પી રસોઈ મી યનો રસોઈ ઈ પછી રી લી તમારે ત્રણ હસ્વઈ રી એ રીતે ના બોલવો, તમે ડાયરેક્ટ પણ રી બોલી શકો છો. લી પછી વી પછી શી પછી શી પછી સી પછી ક્ષી પછી ગ્ની અને શ્રી. તમારે આ રીતે આ હસોઈ વાળી બાળકશરી આ રીતે લખી દેવાની. હવે જુઓ શું છે, વાંચો શીખો અને લખો. તો અહીંયા શબ્દો આપેલા છે એ આપણે વાંચતું જવાનું, બોલતા જવાનું અને લખતા જવાનું. તો ચલો જોઈએ. ઈશારા, તો જુઓ પહેલાં આપણે ઈશારા, હવે નીચે લખીશું આપણે ઈશારા ઈશારા. આ રીતે તમારે બોલતું જવાનું અને લખતી જવાનું. પછી ઈરાક ઈરાક ઈરાક. પછી ઈ ત વાર ઈતવાર. પછી ઈતિ ઈતિ ઈતિ. પછી ડોલિયા દીન
ડી ન ની શાન પછી સાઇકલ હવે જુઓ આગળ શું છે. ઈથી શરૂ થનારા શબ્દને ખરું કરવાનું છે. તો જુઓ, ઈ સે ઇતવાર, પછી ઉમા આવશે નહીં આવે, પછી ઈ સે ઈરાક, એટલે અહીંયા રાઈટ કરવાનું. ઈ સે ઇતના, તો અહીંયા પણ રાઈટ આવશે. પછી સડક, તો નહીં આવે ત્યાં. પછી ઝરણા, તો એ પણ નહીં આવે. તો જુઓ, ઈ સે ઇતવાર, ઈ સે ઈરાક, ઈ સે ઇતના, તો ત્રણ શબ્દો થશે. હવે જુઓ આગળ, ઈને તેની દિશામાં વાંચીને શબ્દ બનાવો. જો પહેલું બનાવ્યું છે એને ઈશારા, તો અહીંયા ઈશારા લખી. પછી ઈનામ, તો અહીંયા લખીશું ઈનામ. પછી ઈમારત, તો ઈમારત. ઈતના, ઈતના. પછી ઈલાજ, ઈરાદા. તો જુઓ, ઈશારા, ઈનામ, ઈમારત, ઇતના, ઈલાજ ને ઈરાદા, આટલા શબ્દો બની ગયા. હવે જુઓ આગળ, ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખવાનું છે. તો જુઓ આ શું છે, સીતાર, સીતાર છે. તો અહીંયા નીચે લખીશું સીતાર. પછી જુઓ, છિલકા, કેળું નહીં બતાવ્યું અહીંયા, પણ છિલકા, છિલકા એટલે એનું છોતરું. તો લખીશું છિલકા. પછી આ જુઓ, આ તો બધાને ખબર હશે, શું કહેવાય, ગુડિયા, ગુડિયા. પછી આ જુઓ શું કહેવાય, પોસ્ટમેન, પોસ્ટમેન એટલે ડાકિયા, ડાકિયા. જુઓ, સીતા, છિલકા, ગુડિયા અને ડાકિયા. તો તમારે આટલી સ્વાધ્યાય પોથીમાં કરી લેવાનું. ઓમ નમઃ શિવાય.